સારી જિંદગી જીવવા માટે એ જાણવું જરૂરી હોય છે કે શું પકડી રાખવું અને શું છોડી દેવું. આપણને જે પીડા, વેદના, બેચેની, ઉદાસી, નારાજગી, હતાશા અને નકારાત્મકતા આપે એને બને તેટલી ઝડપથી છોડી દેતા આવડવું જોઈએ. દરેક સમયે આપણે ખુશ રહી શકીએ, કાં તો ઉદાસ રહી શકીએ, કાં તો સુખી રહી શકીએ અને કાં તો દુઃખી. આપણે નક્કી કરવાનું હોય છે કે આપણે કેવી રીતે રહેવું છે. આપણી જિંદગી જે હોય છે તે આપણી ચોઈસ છે. આપણી પસંદગી જેવી જ આપણી જિંદગી બને છે. જિંદગીમાં ગાંઠે બાંધી રાખવા જેવી વાત એ છે કે તમે જેટલો સમય દુઃખી રહેશો, સુખી રહેવાનો એટલો જ સમય ગુમાવશો. જેટલો સમય નફરત કરશો, તેટલો પ્રેમ કરવાનો સમય ગુમાવશો. શું મેળવવું, શું ગુમાવવું, શું પકડી રાખવું, શું છોડી દેવું, તેની સમજ જ જિંદગીને જીવવા જેવી બનાવે છે. જ્યાં સુધી તમે હથેળીને ધ્યાનપૂર્વક અને ટટ્ટાર ખુલ્લી રાખશો, ત્યાં સુધી પાણી ત્યાં રહેશે. પણ જો તમે તમારી આંગળીઓ તેના પર વાળી દઈ તેને મુઠ્ઠીમાં જકડી લેવા પ્રયત્ન કરશો કે તેના પર પ્રભુત્વ જમાવી તેને બાંધવાના પ્રયત્ન કરશો, તો એ જે પહેલા ફાટ મળી ત્યાંથી સરકી જશે. જ્યારે તમને સાચો પ્રેમ મળે છે ત્યારે તેને જકડી લેવાને બદલે તેને મુક્ત રહેવા દો. દરેક સંબંધ ખરેખર તો આપણી ઈચ્છાથી સચવાય છે કે નંદવાય છે. આપણા તરફથી જે પ્રકારના પ્રયાસ થાય એ રીતે એ સંબંધની આવર્તા વધતી કે ઘટતી હોય છે. પણ દરેક વખતે એને માટે આપણે જ જવાબદાર છીએ એમ ન ધારવું. સંબંધમાં હંમેશા ઓછામાં ઓછા બે માણસો હોય છે અને બંને માણસો જુદું વિચારે છે કે જુદું વર્તે છે. સંબંધને બચાવવાના તમારા તમામ પ્રયત્નો છતાં કોઈ સંબંધ તરફડીને મૃત્યુ પામી શકે એમ પણ બને. એ વખતે કોઈ પણ વ્યક્તિ કે વિચારને બહુ અફસોસ કર્યા વિના વિસારે પાડવો એ જ જીવવાની સાચી રીત છે. આપણને આપણા પ્રયત્નોનો સંતોષ હોવો જોઈએ. સમાધાનની એક પણ તક આપણે નથી છોડી એટલો સંતોષ સંબંધને સુગંધિત સ્મૃતિ બનાવવા માટે પૂરતો છે. જેમ દવા પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે, તેમ સંબંધ પર પણ એક્સપાયરી ડેટ લખેલી જ હોય છે. ક્યારેક એ આપણે જીવીએ ત્યાં સુધી લંબાતી હોય છે અને ક્યારેક આપણી જિંદગી પૂરી થાય એ પહેલાં જ પૂરી થઈ જતી હોય છે. મેળવવું અને માણવું સૌને ગમે છે, પરંતુ આપવાનો પણ એક આનંદ હોય છે અને એનો અનુભવ પણ કરવો જોઈએ. માત્ર મેળવી લેવાથી કે સંગ્રહી રાખવાથી સારું જીવન જીવી શકાતું નથી. જીવનનો સ્વભાવ વહેવાનો છે. પાણી જ્યારે સંગ્રહાઈ રહે છે, વહેતું નથી ત્યારે ગંધાઈ જાય છે.